नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे चेप्टर 3 उत्पादन उद्योगों एमां उद्योगोनी छे ई वात करवानी छे। सौ प्रथम आपणे उद्योगनो अर्थ, उद्योगनी व्याख्या छे ई समझीए। उद्योगनो अर्थ मनुष्य द्वारा पोतानी बौद्धिक सांस्कृतिक अने आर्थिक क्षमता प्रमाणे कुदरती संसाधनना रूपने बदलावीने उपयोगमां लावी शकाय आवी जे प्रक्रिया छे एने उद्योग कहेवामां आवे छे। आपणे उद्योगनी वात करीए तो भारतमां जे उद्योगोनी परंपरा छे ए सिंधुखीणनी सभ्यताथी चाली आवे छे। ए समये पण जे सूतराव કાપડ છે, આ ઉપરાંત માટીના વાસણો છે, કાંસાની વસ્તુઓ છે, મણકા બનાવવાના ઉદ્યોગ છે એ મળી આવ્યા હતા। ભારતમાં પણ હસ્તકળા ઉદ્યોગ અને હુનર ઉદ્યોગ આ બંનેનો સારો એવો વિકાસ થયો હતો। એ સમયે ભારતમાં સૂતરાવ કાપડ છે, જે મલમલનું કાપડ છે, રેશમી કાપડ છે, આ ઉપરાંત જે આભૂષણો છે આ બધાની વિદેશમાં ખૂબ જ માંગ રહેતી હતી। પણ યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિએ જે શરૂઆત થઈ એને કારણે અંગ્રેજો જે ભારતમાંથી કાચો માલ, ખાસ કરીને જે કપાસ, એ પોતાની સાથે લઈ જતા કાચા માલ તરીકે, અને પોતાના દેશમાં ઉત્પાદિત જે માલ છે એમાંથી વસ્તુ બનાવીને ભારતમાં જ વેચતા અને ભારત પાસે એની કિંમત છે એ વધારે વસૂલતા હતા। આ રીતે એ ભારતનું છે અંગ્રેજોએ શોષણ કરતા, એટલે અંગ્રેજોની આવી નીતિને કારણે ભારતના જે હસ્ત ઉદ્યોગો છે, નાના ગૃહ ઉદ્યોગો છે એ પડી ભાંગ્યા, અને ખાસ કરીને જે કાપડ ઉદ્યોગ છે એને મોટું નુકસાન થયું। ભારતના જે કારીગરો છે એ બેકાર અને ગરીબ બન્યા। ત્યાર પછી આપણે ઉદ્યોગોનું મહત્ત્વ સમજીએ। આજના યુગમાં જોઈએ તો કોઈ પણ રાષ્ટ્રના જે વિકાસનો આધાર છે એ ઉદ્યોગો ઉપર જ આધારિત છે, એટલે કે જે એની આર્થિક વ્યવસ્થા છે એ ઉદ્યોગ ઉપર આધારિત છે। એટલે જે દેશો છે એની ઉદ્યોગો છે એની જે અવસ્થા છે એ સારી, તો એ દેશનો ઔદ્યોગિક જે વિકાસ છે એ સારો, તો એ દેશ છે એ વિકસિત દેશની હરોળમાં આવી શકે। યુએસ છે, રશિયા છે, જાપાન છે વગેરે દેશો છે એ ઔદ્યોગિક વિકાસના પાયા ઉપર જ સમૃદ્ધ અને વિકસિત બન્યા છે। અને જે દેશોનો ઔદ્યોગિક વિકાસ ઓછો થયો છે અથવા સાવ નથી જ થયો, તો તે દેશો છે એ કુદરતી સંસાધન છે એની પાસે, પણ એનો કાચા માલ તરીકે ઉપયોગ કરી શકતા નથી, તો તે દેશો છે એ કાચો માલ છે અન્ય દેશને વેચે છે, અને અન્ય દેશો છે તેમાંથી ઉત્પાદિત વસ્તુ છે એ જે આવા દેશો છે એને ડબલ કિંમતે ઉત્પાદિત માલનો ભાવ છે એની પાસે ડબલ કિંમતે છે એ વસૂલે છે, અને આ રીતે આવા દેશો છે એનું શોષણ થાય છે। આપણે ઉદ્યોગોના મહત્ત્વની વાત કરીએ તો જે બ્રિટિશ શાસનની નીતિએ ભારતના જે ઔદ્યોગિક ઢાંચાની કમર છે એ તોડી નાખી। પરાધીનતા દરમિયાન ભારતમાં આધુનિક પદ્ધતિએ ઉદ્યોગોનો કોઈ ખાસ વિકાસ નહોતો થયો। ઈસવીસન 1853માં ચારકોલ આધારિત પ્રથમ લોહગાળણ ઔદ્યોગિક એકમ છે એ સ્થાપવામાં આવ્યું, પણ એ પણ નિષ્ફળ રહ્યું। સૌ પ્રથમ જે સફળ પ્રયત્ન છે એ 1854માં, એટલે કે 1854માં સૂતરાવ કાપડનો ઉદ્યોગ છે એ શરૂ કરવામાં આવ્યો, અને આ પ્રયત્ન છે એ સફળ રહ્યો। ત્યાર પછી 1855માં કોલકાતા નજીક રીશરામાં સણનું કારખાનું છે એ સ્થપાયું। ત્યાર પછી આપણે વાત કરીએ તો 1874 એમાં કુલટીમાં કાચું લોખંડ એટલે કે લો અયસ્ક બનાવવાનું કારખાનું છે એ પણ સ્થાપવામાં આવ્યું, જે સમય જતાં બંધ થયું અને 1881માં ફરી શરૂ થયું। ત્યાર પછી 1907માં જમશેદપુરમાં ટાટા લોખંડ પોલાદની કંપની સ્થાપવાથી ઔદ્યોગિક વિકાસ છે એને એક નવી દિશા પ્રાપ્ત થઈ। ત્યાર પછી આપણે ઉદ્યોગોનું વર્ગીકરણ જોઈએ। આ પ્રશ્ન છે એ પરીક્ષામાં પૂછાય છે, એટલે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો।
उद्योगों वर्गीकरण आपणे जोईए तो उद्योगों ने मानवश्रम मालिकीना धोरणे अने काचा मालना स्त्रोतना आधारे आम त्रण विभाग पड़े छे, मानवश्रम मालिकी अने काचा मालना स्त्रोतना आधारे। मानवश्रम एटले के आपणे श्रमिकोने आधारे जोईए तो एना बे प्रकार पड़े छे, नाना पायाना उद्योगों अने मोटा पायाना उद्योगों। एटले के जे उद्योगों में जे रोजगारीनी तको वधारे छे ए मोटा पायाना उद्योग छे, जेम के सूतराव कापड़ उद्योग, अने जे उद्योग कोई व्यक्तिना संचालनमां होय, देखरेख हेठळ होय अने एमां श्रमिकोनी संख्या ओछी होय तो ए नाना पायाना उद्योग, दाखला तरीके ખાંડસરી ઉદ્યોગ, બરાબર। એવી જ રીતે જોઈએ આગળ આપણે કે માલિકીના આધારે જોઈએ તો ઉદ્યોગો છે એના ત્રણ પ્રકાર પડે છે, ખાનગી, જાહેર અને સંયુક્ત। આપણે ત્રણેય સમજી લઈએ। જે કોઈની માલિકી, ઉદ્યોગના જે માલિકી છે એ કોઈ વ્યક્તિ કે સંસ્થાની હોય તો એને ખાનગી કહેવાય, જે સરકારની માલિકી હોય એને જાહેર કહેવાય, અને જેમાં ખાનગી અને જાહેર બેયનું સહ અસ્તિત્વ હોય એને સંયુક્ત અથવા સહકારી જૂથમાં વર્ગીકૃત કરી શકાય છે। કાચા માલના સ્ત્રોતના આધારે જોઈએ તો ઉદ્યોગો છે એના બે પ્રકાર પડે છે, કૃષિ આધારિત ઉદ્યોગ અને ખનિજ આધારિત ઉદ્યોગ। આપણે અહીંયા આપણે આ બે જ ઉદ્યોગની વાત કરવાની છે, કૃષિ આધારિત ઉદ્યોગ અને ખનિજ આધારિત ઉદ્યોગ। તો તેમાં આપણે પહેલો પ્રકાર જોઈએ, કાચા માલના આધારે કૃષિ આધારિત ઉદ્યોગ। તો એને કૃષિ આધારિત ઉદ્યોગ શું કામે કહેવામાં આવે છે? તો કે જે આ સુતરાવ કાપડ છે, શણનું કાપડ છે, રેશમી કાપડ છે, ખાંડ ઉદ્યોગ છે, આ જે બધા ઉદ્યોગો છે એમાં કાચા માલ તરીકે ખેત પેદાશોનો ઉપયોગ થાય છે। એટલે કે એનો કાચો માલ છે એ સંપૂર્ણ કૃષિ ઉપર આધારિત છે, એટલે એને કૃષિ આધારિત ઉદ્યોગ કહેવામાં આવે છે। આવા કૃષિ આધારિત આપણે ઉદ્યોગો અહીંયા જે ભણવાના છે એમાં છે સુતરાવ કાપડ ઉદ્યોગ, શણના કાપડનો ઉદ્યોગ, રેશમી કાપડ ઉદ્યોગ, ઊની કાપડ ઉદ્યોગ, કૃત્રિમ કાપડ ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ અને કાગળ ઉદ્યોગ। આપણે એક પછી એક સમજીએ તો એમાં પહેલો ઉદ્યોગ છે સુતરાવ કાપડ ઉદ્યોગ। ભારતની જે ઔદ્યોગિક અર્થવ્યવસ્થામાં જોઈએ તો વસ્ત્ર ઉદ્યોગનું સ્થાન છે એ મહત્વનું છે। આ સુતરાવ કાપડ ઉદ્યોગ છે લગભગ 3.5 કરોડ લોકો છે એને રોજગારી પૂરી પાડે છે। ચીન પછી આપણે જોઈએ એટલે ચીનનો ક્રમ પહેલો છે, અને સુતરાવ કાપડની નિકાસમાં આપણો ભારતનું સ્થાન છે એ બીજું છે। સુતરાવ કાપડની જે મિલો છે સૌ પ્રથમ જે મુંબઈમાં શરૂ થઈ, એટલે સુતરાવ કાપડ જે છે એનો સૌથી વધારે વિકાસ છે મહારાષ્ટ્ર મુંબઈમાં થયો છે। ગુજરાતમાં પણ વાત કરીએ તો અમદાવાદમાં શાહપુર મિલ, કેલિકો મિલ છે એ સ્થપાઈ। આ જે સુતરાવ કાપડ ઉદ્યોગ છે એના માટેની અનુકૂળતા જોઈએ તો જે સસ્તો કપાસ છે, શ્રમિકોની ઉપલબ્ધિ છે, પરિવહનની સુવિધા છે, નિકાસ માટેના બંદરો છે અને બજાર ક્ષેત્રની અનુકૂળતા, આ બધા પરિબળોને કારણે સુતરાવ કાપડની મિલો છે એ વધારે સ્થપાઈ। એમાંય મુંબઈમાં સુતરાવ કાપડની વધારે મિલો છે, એટલે મુંબઈને સુતરાવ કાપડનું વિશ્વ મહાનગર પણ કહે છે। ગુજરાતમાં તો ગુજરાતમાં અમદાવાદ, અમદાવાદને પૂર્વનું માન્ચેસ્ટર અથવા ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા પણ કહે છે। આ ઉપરાંત આપણે જે સુતરાવ કાપડ જે નકશામાં આપણે વાત કરીએ તો જે સુતરાવ કાપડ છે એમાં જે મહારાષ્ટ્રમાં એની સૌથી વધારે મિલો છે એ આવેલી છે, અને ગુજરાત છે એમાં પણ જે વડોદરા છે, અમદાવાદ છે, આ બધા જે કેન્દ્રો છે એમાં સુતરાવ કાપડ ઉદ્યોગ છે એ સારો એવો પ્રમાણમાં વિકસ્યો છે। નકશામાં એ જે નીચે સંજ્ઞા સૂચિ તમને આપેલી છે, એટલે આ રીતે આ સુતરાવ કાપડનો ઉદ્યોગ છે। આ ઉપરાંત જે મધ્યપ્રદેશ છે, મધ્યપ્રદેશ છે તેમાં તો કે ઉજ્જૈન છે, દેવાસ છે, આવા ઘણા બધા કેન્દ્રો છે। ઉત્તર પ્રદેશ છે તો એમાં આગ્રા છે, લખનૌ છે, આ
ઘણા બધા કેન્દ્રો છે સુતરાઉ કાપડના ગણાવી શકાય, પણ વિદ્યાર્થી મિત્રો નકશામાં તમારે સૌથી વધારે મિલો છે એ મહારાષ્ટ્રમાં છે, એટલે મહારાષ્ટ્ર રાજ્ય છે એ યાદ રાખવાનું છે. આ સુતરાઉ કાપડ ઉદ્યોગ છે એમાં ઉત્તમ પ્રકારના કપાસની અછત, એટલે કે આ ઉદ્યોગ છે એ કેવી કેવી સમસ્યાનો છે એ સામનો કરી રહ્યો છે. જૂના યંત્રો, અનિયમિત વીજળીનો પુરવઠો અને કૃત્રિમ રેસાના કાપડની સ્પર્ધા, આ વગેરે સમસ્યાનો જે સામનો છે એ આ સુતરાઉ કાપડ ઉદ્યોગ કરી રહ્યો છે. ત્યાર પછી આપણે જોઈએ તો શણનો કાપડ ઉદ્યોગ. તો શણના કાપડ ઉદ્યોગની વાત કરીએ તો શણ અને શણમાંથી જે બનાવેલ વસ્તુ છે, એટલે કે શણમાં જે આપણે શણ જે કૃષિ પેદાશ કહીએ એમાં ભારતનું સ્થાન પ્રથમ છે. શણની જે વસ્તુ છે એમાં ભારતનું સ્થાન પ્રથમ છે, અને શણ જે ઉત્પાદન જે કરીએ છીએ કૃષિ પેદાશ એમાં ભારતનું સ્થાન બીજું છે, એટલે કે પહેલો ક્રમ છે એ બાંગ્લાદેશનો આવે છે. દેશના શણના કુલ ઉત્પાદનમાં જે બંગાળ છે એ લગભગ 80% જેટલું ઉત્પાદન કરે છે. આપણે અહીંયા નકશામાં જોઈ શકીએ છીએ પશ્ચિમ બંગાળ જે રાજ્ય છે એ શણના ઉત્પાદનમાં સૌથી વધારે છે, એટલે 80% જેટલું ઉત્પાદન આ એક રાજ્ય કરે છે. એટલે નકશામાં તમારે ખાસ જે આ પશ્ચિમ બંગાળ છે એને તમારે યાદ રાખવાનું છે. આ શણને સંશોધિત કરવા માટે પુષ્કળ પાણીની જરૂર પડે છે, તેથી એની મોટાભાગની મિલો છે એ હુગલી નદીના કિનારે, જે પશ્ચિમ બંગાળમાં આવેલી છે, એ હુગલી નદીના કિનારે આવેલી છે. આ કારણમાં પૂછાય છે કે શણની મોટાભાગની મિલો છે એ હુગલી નદીના કિનારે આવેલી છે, તો શા માટે? તો કે સસ્તો માનવશ્રમ છે, બેંક છે, વીમાની સુવિધા અને નિકાસ માટે બંદરોની સગવડતા, અને શણને સંશોધિત કરવા માટે પુષ્કળ પાણીની જરૂર પડે છે, એટલે એ પાણી પણ હુગલી નદીનું સહેલાઈથી છે એ મળી રહે છે. એટલે પશ્ચિમ બંગાળમાં હુગલી નદીના કિનારે જે આ શણ ઉદ્યોગ છે એ સારા એવા પ્રમાણમાં વિકસ્યો છે. પણ આ શણ ઉદ્યોગ છે આજે ઘણી સમસ્યાનો સામનો કરી રહ્યો છે. આજે ઘણી ચીજવસ્તુના પેકિંગમાં અન્ય વિકલ્પોને કારણે શણની માંગ છે એ દિવસે ને દિવસે ઘટતી જાય. આ ઉપરાંત વધુ ઉત્પાદન ખર્ચ અને આંતરરાષ્ટ્રીય બજારમાં જે શણની માંગમાં ઘટાડો, આવી બધી સમસ્યાનો સામનો છે એ શણ ઉદ્યોગ કરી રહ્યો છે. ત્યાર પછી આપણે જોઈએ કૃષિ આધારિત ઉદ્યોગ, એમાં છે રેશમી કાપડ ઉદ્યોગ. તો આ રેશમી કાપડ ઉદ્યોગની પરંપરા પણ પ્રાચીન સમયથી ચાલી આવે છે. ચીન પછી જે રેશમના ઉત્પાદનમાં ભારતનું સ્થાન બીજું છે. ભારતમાં 4 પ્રકારના રેશમનું ઉત્પાદન થાય છે, જેમાં શેતુર, ઈરી, ટસર અને મૂગા. આ ચારેયના નામ તમારે યાદ રાખવાના છે વિદ્યાર્થી મિત્રો, કે ભારતમાં 4 પ્રકારના રેશમનું ઉત્પાદન થાય છે, શેતુર, ઈરી, ટસર અને મૂંગા. આપણે જે આ રેશમી કાપડ ઉદ્યોગ છે એની જે વાત કરીએ તો એમાં જે કર્ણાટક છે અહીંયા બરાબર, ત્યાર પછી જે ઉત્તર પ્રદેશ છે, પશ્ચિમ બંગાળ છે, આવા જે રાજ્યો છે, અને જમ્મુ કાશ્મીર, તેમાં તમે જમ્મુ કાશ્મીર યાદ રાખો તો ચાલે બરાબર. તો આવા જે રાજ્યો છે એમાં રેશમી કાપડ જે ઉદ્યોગ છે એનું ઉત્પાદન થાય છે. આ ભારત જે આ રેશમી કાપડ છે એ યુએસ છે, રશિયા છે, જર્મની છે, આવા જે દેશો છે એમાં એ નિકાસ પણ કરે છે. ત્યાર પછી આપણે જોઈએ ઊની કાપડ ઉદ્યોગ, જેને ગરમ કાપડ ઉદ્યોગ પણ કહેવામાં આવે છે. તો ભારતમાં કુટીર ઉદ્યોગ રૂપે જોઈએ તો ઊની કાપડનો ઇતિહાસ પણ ઘણો પ્રાચીન છે. સૌથી વધારે આપણે ઊની કાપડ મિલો છે એ પંજાબમાં આવેલી છે. ગુજરાતમાં વાત કરીએ તો ગુજરાતમાં અમદાવાદ અને જામનગર આ બે એના કેન્દ્રો છે. પંજાબમાં છે ધારીવાલ છે, લુધિયાણા છે, અમૃતસર છે, આ એના મુખ્ય કેન્દ્રો છે. આપણે નકશામાં જોઈએ તો જે
ऊनी कापड़ मिलो छे ई पंजाब में आवेली छे। एमां पंजाबना जे मुख्य केन्द्रों छे धारीवाल छे, लुधियाना छे, अमृतसर छे, ए बधा। गुजरात में पण जे ऊनी कापड़ मिलो छे एमां अमदावाद छे, जामनगर छे, आ एना केन्द्रो गणावी शकाय। आ उपरांत जे ऊनी कापड़ मिलो छे ए उत्तर प्रदेश में पण आवेली छे। राजस्थान में बात करिए तो राजस्थान में जे बीकानेर छे, जयपुर छे, आ बधा जे शहेरो छे ए ऊनी कापड़ उद्योगना केन्द्रो गणावी शकाय। ऊनमांथी बनावेला जे गालीचा छे एना निर्माणमां एटले के एनुं निर्माण छे ई भारतमां थाय छे, एटले एना निर्माणमां भारत छे ई आगळ पड़तुं स्थान ધરાવે છે। અમેરિકા છે, કેનેડા છે, ફ્રાન્સ છે, રશિયા છે વગેરે જેવા દેશો છે એમાં ઊની કાપડ છે એની નિકાસ પણ કરવામાં આવે છે। ત્યાર પછી આપણે જોઈએ કૃત્રિમ કાપડ ઉદ્યોગ। તો પહેલા તો કૃત્રિમ કાપડ કોને કહેવાય એ સમજીએ। તો કે જે માનવ નિર્મિત રેસામાંથી બનેલું જે આ કાપડ એ મજબૂત છે, એના ગુણધર્મ તો કે મજબૂત છે, ટકાઉ છે અને કરચલી ન પડવાને કારણે આ ઉદ્યોગનો સારો વિકાસ થયો છે। હવે મિશ્ર કાપડ કોને કહેવાય? તો કે કપાસના રેસા સાથે કૃત્રિમ રેસા મેળવવામાં આવે છે અને એમાંથી જે કાપડ તૈયાર થાય એને મિશ્ર કાપડ કહેવામાં આવે છે। એના આપણે મિશ્ર કાપડ ઉદ્યોગ છે એના કેન્દ્રો આપણે રાજ્યો જોઈએ તો જે કેરળ છે, પછી મહારાષ્ટ્ર છે અને ગુજરાતમાંથી કોઈ પણ એક રાજ્ય તમે યાદ રાખી શકો કે જે આ કૃત્રિમ કાપડ ઉદ્યોગ માટે મહત્ત્વના કેન્દ્રો છે એ ગણાવી શકાય। ગુજરાતમાં આપણે જે વાત કરીએ તો જે અમદાવાદ છે, વડોદરા, જે સુરત છે, આવા બધા જે કેન્દ્રો છે કે એમાં સુતરાઉ કાપડ જે કૃત્રિમ કાપડ ઉદ્યોગ છે એનો સારા એવા પ્રમાણમાં વિકાસ થયો છે। ત્યાર પછી આપણે ખાંડ ઉદ્યોગની વાત કરીએ તો શેરડીના રસમાંથી ગોળ બનાવવાનો જે ઉદ્યોગ છે એ ઘણા સમયથી પ્રાચીન છે। ખેતી આધારિત ઉદ્યોગમાં જોઈએ તો કાપડ ઉદ્યોગનું સ્થાન તો છે જ, પણ સાથે આ ખાંડ ઉદ્યોગનું પણ મહત્ત્વનું સ્થાન છે। અહીંયા એક કારણ પૂછાય છે કે જે ખાંડ ઉદ્યોગના જે કારખાના છે એ ખાંડ ઉત્પાદક ક્ષેત્રોની નજીક શા માટે હોય છે? તો અહીંયા આપણે કહી શકીએ કે શેરડીમાં રહેલી પાણીની માત્રા જેનો રસ હોય છે એ ઓછી ન થઈ જાય તે માટે શેરડી વાઢ્યા પછી 24 કલાકમાં એનું પીલાણ કરવું જરૂરી છે, નહીં તો એમાંથી જે રસ છે શેરડીનું જે ઉત્પાદન આપણે જે રસ છે બરાબર એટલે ખાંડનું ઉત્પાદન છે એ ઘટી જાય અને એને કારણે ખાંડ અને ખાંડસરીના જે કારખાના છે એ શેરડી ઉત્પાદક જે ક્ષેત્રો હોય એની નજીકના સ્થળે જ સ્થાપવામાં આવે છે। એના આપણે જે રાજ્યની વાત કરીએ શેરડીની તો એમાં એક ઉત્તર પ્રદેશમાં પણ ગોરખપુર એ ખાંડ ઉદ્યોગનું મહત્ત્વનું કેન્દ્ર છે। ત્યાર પછી જે મહારાષ્ટ્ર છે ત્યાં પણ ખાંડ ઉદ્યોગનો સારો એવો વિકાસ થયો છે। આ ઉપરાંત આપણે ગુજરાત છે તો ગુજરાતમાં પણ ખાંડ ઉદ્યોગ જે સુરત છે, નવસારી છે, આ ઉપરાંત બોરદેવી, ગણદેવી બરાબર અને કોડીનાર છે, તાલાળા ગીર છે, આવા ઘણા બધા જે મહત્ત્વના કેન્દ્રો છે એ સ્થાપવામાં આવ્યા છે। ત્યાર પછી આપણે વાત કરીએ તો કૃષિ આધારિત ઉદ્યોગ કાગળ ઉદ્યોગ। તો કાગળ છે એ કેવી રીતે બનાવવામાં આવે છે? તો કે પોચું લાકડું, ઘાસ, શેરડીના કૂચા આ વગેરેમાંથી કાગળ છે એ બનાવવામાં આવે છે। આપણે આ કાગળ ઉદ્યોગની જે વાત કરીએ તો એના જે કેન્દ્રો છે એમાં તો મહારાષ્ટ્ર છે, પછી જે મધ્યપ્રદેશ છે, આંધ્રપ્રદેશ છે, આ જે વગેરે રાજ્યો છે એના ઉત્પાદક રાજ્યો છે એ ગણાવી શકાય। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ઉદ્યોગના પાઠમાં ઉદ્યોગ શું છે
उद्योगों वर्गीकरण अने जे उद्योगों प्रकारों छे एमां कृषि आधारित उद्योगों छे एनी वात करी, खनिज आधारित उद्योगों नी वात छे आपणे आवता विडियो में करशू। थैंक यू।